અત્યાર સુધી ગુનો કરીને ગુનેગાર પોલીસથી દૂર ભાગે, પણ તમે તો સામે ચાલીને જ આવો છો, તમે ક્યાંય નહીં જઈ શકો. યુ આર અંડર અરેસ્ટ. અરમાન કોટકનું મર્ડર કર્યું છે તમે, એટલે તમારી ધરપકડ કરવામાં આવી રહી છે, અને હવે તમે ક્યાંય નહીં જઈ શકો. રાશિબેન, તમે અરમાનભાઈ સાથે શું કર્યું? મિતુભાઈ, જે કંઈ પણ કર્યું છે દીકુ માટે જ કર્યું છે. હું આવીને તમને બધું જ સમજાવીશ. એક વાર કહ્યું ને, ત્યાં જ ઉભા રહો. સર, પ્લીઝ, મારી દીકરી બહુ જ તકલીફમાં છે, મારે જવું પડશે. સર, પ્લીઝ પ્લીઝ, મને જવા દો. કહ્યું ને, તમે જ્યાં છો ત્યાં જ ઉભા રહો. ડોક્ટર, જલ્દીથી ફોન ઉપાડો. દાદા, હવે એનો કોઈ મતલબ નથી. આપણો અરમાન આપણી વચ્ચે નથી રહ્યો. રાશિએ મારા અરમાનનો જીવ લઈ લીધો. મારી નાખ્યો મારા અરમાનને રાશિએ. ગોળીની પોસ્ટમોર્ટમ થશે, પછી જ અમે તમને આપીશું. ગોળીને પોસ્ટમોર્ટમ માટે લઈ જાઓ. રાશિએ મર્ડર કર્યું છે અને એનો વિડીયો મારી પાસે આવી ગયો છે. આ બધું તેણે કર્યું? ચૂપ, તે તો બધી હાથ વટાવી દીધી છે. ઇન્સ્પેક્ટર સાહેબ, રાશિને કોઈએ ફસાવી છે. અચ્છા, એટલે તમારી રાશિ ભાગી ગઈ. અમે કઈ પણ કરીને ગુનેગારને પકડીને જ રહીશું. હેલો, હા જાડેજા સર, લોકેશનમાં કોઈ મુવમેન્ટ તો નથી ને? ઓકે. ના ના સર, અત્યારે તમે કોઈને ના મોકલતા. મારી દીકુનો જીવ જોખમમાં મુકાઈ જશે. અત્યારે હું એકલી જ જઈશ. હા, ત્યાં પહોંચીને એવું હશે તો હું તમને ફોન કરી દઈશ. ઓકે સર, થેન્ક યુ. દોડવાનો બહુ શોખ લાગે છે તમને. સર, પ્લીઝ મારી વાત સાંભળો, મેં કોઈની હત્યા નથી કરી. દરેક ગુનેગાર પોતાને તો નિર્દોષ જ સમજે છે. હા સર, તમે તમે મારી વાત તો સાંભળો. એમ પણ મારી પાસે સમય બહુ જ ઓછો છે. જેલમાં તમારી પાસે બહુ ટાઈમ છે. સર, જુઓ, એવું હશે ને તમે કહેશો તો હું પછી પોલીસ સ્ટેશન આવી જ જઈશ. અત્યારે મને જવા દો પ્લીઝ. જે કેવું હોય એ કોર્ટમાં કહેજો. પકડી લો. ના ના, મારી વાત સાંભળો. સર સર, હું તમારી સામે હાથ જોડું છું. હું કઈ જ કરી શકું તેમ નથી. હવે જે કઈ થવાનું છે તે થઈને જ રહેશે. મારે શુભ ને જાણ કરવી પડશે. ડોક્ટર ને તો લોકો ઈશ્વર માને છે. ઈશ્વર જીવ લઈ લેશે તો કેમનું ચાલશે? તમે તમે જેમ કહેશો ને હું એમ કરીશ. તમને જે જોઈએ એ આપીશ. જેટલા જેટલા પૈસા કહેશો એ આપીશ. અરમાનને એન્ટીડોટ આપતા જાઓ પ્લીઝ પ્લીઝ ડોક્ટર. મજબૂરી છે એટલે તારી સામે હાથ ફેલાવું. પણ મારો શ્વાસ. તું એન્ટીડોટ નહીં આપે ને તો તારો શ્વાસ કાયમ માટે બંધ કરી દઈશ. બોલ
આપે છે કે નહીં? આપું છું, આપું છું. આ એક ઇન્જેક્શન આપશો તો બધું નોર્મલ થઈ જશે, પણ પ્લીઝ તમે મને છોડી દો. એ તારો હિસાબ હજી બાકી છે. જ્યાં સુધી મારી દીકુ ઘરે પાછી નહીં આવે ને ત્યાં સુધી તારે ક્યાંય નથી જવા. ચાલ મારી સાથે. અરે મારી વાત તો સાંભળો પણ. અરે મને શું કામ પણ, વાત તો સાંભળો. રાશિયા શું કરો છો તમે? અરમાન, મારી પાસે એક પ્લાન છે, તમારે એમાં મારો સાથ આપવો પડશે. પેલી દિવાલ છે ને, ત્યાં સીસીટીવી કેમેરો લગાવ્યો છે, એમાં શુભને બધું જ દેખાઈ રહ્યું છે. એ જગતના નાથ, મારી દીકરીની રક્ષા કરજો, અમારી શુભાંશીને જલ્દી ઘરે લઈ આવજો. તારા જેવા ડોક્ટરે તો જેલમાં જવું જોઈએ. મને જવા દો પ્લીઝ. એના માટે તો અમે લેવા આવ્યા છીએ. સર, મેં કશું જ નથી કર્યું, હું તો ડોક્ટર છું. જો ડોક્ટર શબ્દ બોલીશ ને તો તારી જીભડી ખેંચી લઈશ. પકડી લો આને. નસીબદાર છો તમે બધા કે તમને રાશિ જેવી નીડર બહુ મળી છે. એ તમારી પૌત્રીને પણ કઈ નહીં થવા દે. ખરેખર રાશિએ જે કર્યું એ કદાચ અમે પણ ન કરી શકીએ. બસ હવે શુભાંશી જલ્દીથી ઘરે આવી જાય તો સારું. ચિંતા ના કરો, એ પણ આવી જશે. ભરોસો રાખો રાશિ. ચાલો હું નીકળું છું. રાશિ આ બધું શુભને પકડાવવા માટે કર્યું હતું, પણ શુભને ખબર પડી જશે તો? રાશિ અને અરમાન આ વખતે શુભને પકડી જ લેશે. હા, મારો અરમાન અને રાશિ એક સાથે છે ને તો દુનિયા સામે લડી શકશે. આજે શિવ અને શક્તિ સાથે યુદ્ધ પર નીકળ્યા છે. વિજય તો નિશ્ચિત જ છે. રાશિ ધ્યાન રાખજો, શુભ ગમે ત્યારે એટેક કરે તો નીચે નમી જજો ખાલી. હા, તમે પ્લીઝ દૂર રહેજો. હા, શુભને શું થયું હશે? હું ચેક કરું. શું થયું અરમાન? રાશિ, શુભ હવે આ દુનિયામાં નથી રહ્યો. દીકુ ક્યાં છે તું? દીકુ, દીકુ,
દીકુ ક્યાં છે તું? દીકુ, દીકુ બેટા જો ને, મમ્મી ક્યારની બોલાવે છે તને? દીકુ, દીકુ આ તો મમ્મી ની બંગડી છે. આ બધું શું ચાલી રહ્યું છે? શુભની કોઈકે હત્યા કરી દીધી અને શુભાંશી તો અહીંયા છે જ નહીં, અને આ જગ્યા પર મમ્મી ની બંગડી આવી કેવી રીતે? રાશિ, દીકુ ક્યાંય નથી, મેં બધું ચેક કર્યું. સુવર્ણા અને વિદ્યાબેન એક સાથે? દીકુ એમની પાસે કેવી રીતે આવી? પણ વિદ્યાબેન તમે તો અરમાન પાસે હતા ને? તમે લોકો આવ્યા તો આવ્યા, પણ દીકુ તમને ક્યાં મળી? સુવર્ણા તો ચૂપ છે, તો અમને બધાને ટેન્શન થાય છે. હા સુરલી, તો બંદૂક લઈને કેમ ફરે છે? ક્યાં ક્યાં કઈ મેડમ? સુવર્ણા કઈક તો બોલો. રાશિ અને અરમાન ક્યાં છે? શું ક્યાં છે? તું કઈ કહે તો અમને વાતની ખબર પડે. મમ્મી મને એટલી જ ખબર છે કે હું દીકુને રાક્ષસ પાસેથી છોડાવવા ગઈ હતી. અને મેં દીકુને રાક્ષસ પાસેથી છોડાવી લીધી. દીકુ થાકી ગઈ છે એટલે રસ્તા પર સૂઈ ગઈ. હું એને એના રૂમમાં તોડીને આવું છું.